हेलो स्टूडेंट, गुड मॉर्निंग। स्टैंडर्ड 9, सब्जेक्ट गुजराती। तो विद्यार्थी मित्रों, आज आप आ वीडियो में पोएम नंबर 10 ए लोकू जे काव्य छे तेनी लेखक परिचय तेनु अने काव्य नी समझूती मेळवीशुं। तो सौथी पहला तो ए लोकू जे काव्य छे एना कवि छे प्रियकांत मणियार। तो सौथी पहला आपणे जे आ कवि छे एमनो परिचय मेळवीए। तो जे प्रियकांत मणियार जे कवि छे आ काव्यना, एमनो जन्म 24/1/1927 रोज थयो हतो अने एमनुं अवसान एटले के मृत्यु 25/6/1976 थयुं हतुं। प्रियकांत प्रेमचंद मणियारनो जन्म विरमगाममां अने तेमनुं वतन अमरेलुं हतुं। एटले के प्रियकांत मणियार छे एमनुं पूरुं नाम प्रियकांत प्रेमचंद मणियार छे अने एमनो जन्म विरमगाममां थयो हतो अने तेमनुं वतन हतुं अमरेली। तेमणे 9 धोरण सुधीनो अभ्यास कर्यो हतो। तेमणे शिक्षण 9 धोरण सुधीनुं मेळव्युं हतुं। तेओ चूड़ियों बनावानो व्यवसाय करता हता। એટલે કે તેમનો વ્યવસાય શું હતો? ચૂડીઓ, એટલે કે જે સ્ત્રીઓ બંગડી પહેરે છે હાથમાં કંગન, તે કે ચૂડીઓ બનાવવાનો એમનો વ્યવસાય હતો। તેમનું વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાન આકર્ષક છે અને છંદો પરનું એમનું પ્રભુત્વ બીજાનું ધ્યાન આકર્ષક કરે તેવું છે। પ્રતીક, અશબ્દ, રાત્રિ, તો એમના પ્રતીક, અશબ્દ, રાત્રિ, સ્પર્શ, સમીપ એ તેમના કાવ્ય સંગ્રહો છે। કે એમને કયા કયા કાવ્ય સંગ્રહો લખેલા છે? તો કે પ્રતીક, અશબ્દ, રાત્રિ, સ્પર્શ અને સમીપ એ તેમના કાવ્ય સંગ્રહો છે। પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યોનો સંગ્રહ છે। એમનું પ્રબલ ગતિ નામનું જે સંગ્રહ છે એ ગદ્ય કાવ્યો, એટલે કે જેને આપણે ગાઈ શકીએ નહીં પણ એનું પઠન કરી શકીએ એવા જે કાવ્યોનો સંગ્રહ પ્રબલ ગતિ છે। તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા। તેમનું સન્માન સાહિત્ય અકાદમી દિલ્હીનો જે પુરસ્કાર છે એમનાથી એનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કવિનું સન્માન કયા પુરસ્કારથી કરવામાં થયું? તો કે સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી એમનું સન્માન થયેલું હતું। હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય મેળવીએ। આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિનું સચોટ ચિત્ર વ્યક્ત કરે છે। પ્રવર્તમાન જે આ જગતની સ્થિતિ છે, હાલની જે પરિસ્થિતિ છે એનું ચિત્ર વ્યક્ત કરતું આ કાવ્ય કવિએ લખેલું છે। ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે। એટલે કે ભૌતિક જે સુખ સમૃદ્ધિ છે એની પાછળ જે આજનું માનવી જે છે એ ભૌતિક સુખ સમૃદ્ધિની પાછળ પડેલો છે અને ધનના લોભમાં પોતે પોતાની માનવતા જે છે એ ભૂલી ગયો છે। તેની વેદના અને તેની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે। એટલે કે આજનો જે માનવી છે, આધુનિક યુગનો જે માનવી છે, ભૌતિકતાની પાછળ પડી ગયો છે। ભૌતિક સુખ સામગ્રી સાધનોની પાછળ એ પોતે દોડી રહ્યો છે અને એ ધનના લોભમાં પોતે પોતાની જે માનવતા છે, જે સારા કાર્યો કરવાના છે એ પોતે ભૂલી ગયો છે। તેની વેદના એટલે કે તેનું દુઃખ અને એની સામેનો જે આક્રોશ છે, કવિનો ગુસ્સો છે, તે આ કાવ્યમાં કવિએ રજૂ કર્યો છે। ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી, ને બીમાર પડે તો દવા નથી, કારણ કે આ બધું તો કાળા બજાર કરવાવાળા વેપારીઓએ પોતાના ભંડારમાં ભરી રાખ્યું છે। કવિ કહે છે, સરસ મજાની વાત આ કાવ્યમાં કરી છે કે ગરીબ જે માણસ છે તેને પહેરવા માટે કપડાં પણ નથી, શરીરને ઢાંકવા માટે પોતાની કપડાં પણ નથી જરૂરિયાત પૂરતા, ખાવા માટે અનાજ નથી પોતાની પાસે, અને બીમાર પડે તો તેની પાસે તેને સારા થવા માટે દવાની પણ છે નહીં, કારણ કે આ બધું જે છે એ કાળા બજાર કરનાર જે વેપારીઓ છે, જે સસ્તા ભાવે જે પોતે ખરીદી લે છે અને પછી લોકોને જરૂર પડે એટલે એની મોંઘી કિંમતે એને વેચતા હોય છે। તો કે પોતાના ભંડારમાં ભરી રાખ્યું છે કાળા બજાર કરનારા વેપારીઓએ, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલ કરીને વેચી શકાય। તો કહે છે એ વિચારે છે કે જ્યારે લોકોને જરૂર પડશે, એટલે કે આપણે આજે અત્યારે ભરી દઈએ છીએ આ બધી વસ્તુ,
अनाज है, कपड़ा है कि दवा जे है, गरीब जो माणसों से जरूर पड़ से एटले एमने वधारे ऊंची किंमते आपणे एमने वेची शकीशुं। एम आवा लोको ए माणसो नथी पण पैसानी नोटो खाईने उछळनार उदय छे। कवि सरस मजानी वात करी छे अहींया के आवा जे लोको छे जे लोकोनुं पोते पोतानी मानवता भूली गया छे अने गरीब लोकोने जे जरूरियात होय छे ते वस्तु आपता नथी अने एमने खरेखर जरूरियात होय अने लेवा माटे लोको आवे त्यारे मोंघी किंमते एमने वेचे छे, ત્યારે કવિ કહે છે કે આવા જે લોકો છે સંગ્રહકર લોકો, સંગ્રહ કરનારા જે લોકો છે એ માણસોને કે પૈસાની નોટો જે ખાઈને ઉછળનાર જે ઉદય છે એ ઉદય જેવાય આ લોકોને કવિ કહે છે। આવા લોકો પર સંવેદનાની કોઈ અસર થતી નથી, લાગણી ભાવ કે કોઈ આ લોકોમાં હોતું નથી। કાવ્યને અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું, હું જંતુનાશક દવા થાઉં તો બસ, કારણ કે આ ઉદયનો ખાતમો કરી શકાય। અને છેલ્લે કાવ્યના અંતમાં કવિ કહે છે કે મારે એ પોતે આક્રોશપૂર્વક કહે છે કે મારે ખરેખર કવિ થવું નથી, પરંતુ આ જંતુનાશક દવા થવું તો આ જે નોટો ખાઈને ઉછળનાર જે ઉદય સમાન જે લોકો છે એમનો હું ખાતમો કરી શકું, એમને હું મારી શકું। કાવ્યમાં કાપડ સામે માણસનું ફાટી જવું, અનાજ સામે માણસનું સડી જવું અને સીસી સામે માણસનું ફૂટી જવું એમ વિરોધ રચી કવિએ કાવ્યને ચોટદાર બનાવ્યું છે। તો કવિ કહે છે કે માણસની સાથે કે માણસ છે જે કાપડ સાથે ફાટી જવું, અનાજ સડે ત્યાં માણસને અનાજની સાથે સડી જવું અને સીસી સાથે માણસનું ફૂટી જવું એમ વિરોધ રચી અને કવિએ આ કાવ્યને ચોટદાર અસરકારક બનાવ્યું છે। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે કાવ્ય છે એનું પઠન કરીશું। તો એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે। એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી શીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે। એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંગ્રહી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે। એ લોકો લોકો જ છે જ નહીં, એ તો છે નોટો ખાઈને ઉછળતી ઉદય, બીજું એને કંઈ ભાવતું નથી। મારે કવિ થવું જ નથી, પારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ। તો કવિ સરસ મજાની વાત જે આ ભૌતિક સુખ સામતની પાછળ પડી ગયેલો જે માણસ છે અને જે પોતાની માનવતા ભૂલી ગયો છે એનું જે વર્ણન છે ચોટદાર એ આ કાવ્યમાં સરસ મજાનું કર્યું છે। તો આ કાવ્ય છે જે પ્રબલ ગતિ નામનું એમનું પુસ્તક છે એમાંથી લેવામાં આવ્યું છે। તો હવે આપણે આ કાવ્યની વિસ્તૃત સમજ મેળવીએ। તો કે એ લોકો એટલે કવિ અહીં એ લોકો શબ્દ જે અમીર વર્ગના લોકો છે, અમીર માણસો છે, ધનવાન માણસો છે એમની માટે પ્રયોજ્યો છે અહીંયા કાવ્યમાં। પહેલાં કાપડના તાકા, કાપડના તાકા એટલે કે અમુક મીટરનો કાપડનો સળંગ જે વિંટો હોય, રોલ, વિંટો એટલે રોલ જે કહીએ છીએ કે અમુક મીટરનો સળંગ આખું કાપડનો જે તાકો હોય છે, એટલે એ લોકો જે કાપડના તાકા એટલે અમુક મીટરના કાપડના જે મોટા મોટા તાકા હોય છે એમને સાચવી રાખે છે પોતે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે। વાર વાર એટલે કે વાર એટલે કે એ માપ છે કે ત્રણ જે ફૂટ છે, ત્રણ ફૂટનો એક ટુકડો એવો એક વાર, ત્રણ ફૂટ સળંગ કાપડ હોય એટલે એક વાર કાપડ કહેવાય, એટલે કે વાર એટલે કે ત્રણ ફૂટનું માપ જે છે। તો કે એ લોકો એટલે કે અમીર વર્ગ જે શરૂઆતમાં શું કરે છે કે કાપડના જે તાકાઓ છે, આખા જે વિંટા છે અને રોલ છે એ ભરી રાખે છે એટલે કે સંગ્રહી રાખે છે, અને પછી જ્યારે માણસ ઉઘાડો માણસ થઈ જાય એટલે કે દરિદ્ર હોય માણસ જે એ ફાટી જાય, અવસાન પામે, ફાટી જાય છે એટલે કે અહીંયા માણસ મૃત્યુ પામે છે, અવસાન પામે છે, ત્યારે એ પોતે અમીર વર્ગના જે માણસો છે એ વાર વાર એ કાપડને વેચવા કાઢે છે
અને તેમનું કાપડ જે છે એ ગરીબ વર્ગના ઉપયોગમાં આવતું નથી કે જ્યારે એમને જરૂર હોય છે ત્યારે તે આપતા નથી અને જ્યારે માણસ ફાટી જાય છે એટલે કે મૃત્યુ પામે છે ત્યારે તે અમીર વર્ગના લોકો એને વારવાર માટે વારવાર એટલે કે ત્રણ ત્રણ ફૂટ માટે વેચવા કાઢે છે। એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી શિવી રાખે છે। ધાન્ય એટલે કે અનાજ, જે આપણે ઘઉં બાજરી જે છે તે અનાજ છે, એના કોથળા પર પોતે ભરી અને એને પેક કરીને સીવી રાખે છે। એટલે કે ઊંચા ભાવ લેવા જે અનાજનો સંગ્રહ પોતે કરે છે, એટલે કે પોતે માણસને જ્યારે જરૂર પડે ત્યારે પોતે ઊંચા ભાવે ઊંચી કિંમતે તે લોકોને વેચી શકે અને પોતે કમાણી કરી શકે। એટલા માટે કે પોતે ધાન્યના કોથળાને ભરી અને સીવી રાખે છે અને પાછળથી તે ઊંચા ભાવે વેચે છે લોકોને। પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે। એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંગ્રહી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે। કવિ અહીં કહે છે કે જે લોકો છે એ લોકો એટલે કે અમીર વર્ગના જે લોકો છે એ શરૂઆતમાં જે છે એ અનાજના કોથળાને પોતે ભરી અને તે સાચવી રાખે છે, સીવી રાખે છે, જેથી કરીને કે ગરીબ વર્ગને જ્યારે જરૂર પડે છે ત્યારે ઊંચા ભાવે એનો વેચી શકાય એનો, એટલા માટે તે પોતે આ ધાન્યનો સંગ્રહ કરે છે। પછી જ્યારે માણસ સડી જાય છે એટલે કે ભૂખે મરી જાય છે, સડી જાય છે એટલે કે કવિ એને સડી જવાના બદલે કે ભૂખે મરે છે, જ્યારે એમને ખાવા માટે કંઈ હોતું નથી ગરીબ માણસોને, ત્યારે પોતે કિલો કિલો વેચવા કાઢે છે। એટલે કે કિલો કિલોના ઊંચા કિલો કિલો વજનમાં તે પોતે ઊંચા ભાવે એને વેચવા માટે કાઢે છે। એટલે કે તેમનું અનાજ જે છે, આ ભરેલું જે અનાજ હોય છે, ધાન્ય હોય છે અમીર વર્ગોનું, તે ગરીબ લોકોના કંઈ કામમાં જ્યારે જરૂર હોય છે ત્યારે આવતું નથી। એ લોકો જે પહેલાં છે ઔષધની શીશીઓ સંગ્રહી રાખે છે, ઔષધ એટલે કે દવા જે છે, તો કે ઓછળ દવા જે છે તેની શીશી એટલે બોટલ કહીએ છીએ આપણે, તો કે જે અમીર વર્ગના લોકો છે એ પહેલાં શું કરે છે, જે દવાની શીશીઓ જે બોટલ છે એનો સંગ્રહ કરી રાખે છે। પછી જ્યારે માણસ ફૂટી જાય છે એટલે કે રોગના કારણે મૃત્યુ પામે છે, માણસ જે ગરીબ વર્ગના લોકો હોય છે તે જ્યારે રોગ થાય અને એને જ્યારે દવા એમને ન મળે અને વધારે તે મૃત્યુની સ્થિતિ હોય છે ત્યારે તે પોતે થોડી થોડી રેડે છે, એટલે દવા છે એ ગરીબ વર્ગને થોડી થોડી રેડે છે એટલે આપે છે। તેમની દવા ગરીબ વર્ગના ઉપયોગમાં જ્યારે તેમને જરૂર હોય છે, રોગ થયો હોય અને જ્યારે એની જરૂરિયાત હોય છે ત્યારે અમીર વર્ગના જે લોકો છે એમને દવા ઉપયોગમાં લોકોને આવતી નથી। એ લોકો લોકો છે જ નહીં, એ તો છે નોટોને ખાઈ ઉછળતી ઉદય, બીજું એને કંઈ ભાવતું નથી। કવિ અહીં સરસ મજાની વાત કરે કે એ લોકો એટલે કે અમીર વર્ગના લોકો જે ધનવાન લોકો છે એ પોતે લોકો નથી, એમનામાં કોઈ માનવતા છે નહીં, એ તો છે નોટો ખાઈને ઉછળતી ઉદય, એટલે કે એ લોકો છે માનવ નથી જ, એ તો નોટો ખાઈને જે ઉછળનાર એક જીવજંતુ છે જ, એ ઉદય છે, સંગ્રહખોરો છે, પોતે નફાખોરો છે, નફો ખાવાની લાલસાવાળા છે, સંગ્રહ કરનારા જે લોકો છે એને અમીર વર્ગને બીજું કંઈ પણ ભાવતું નથી, તે પૈસાના પૂજારી છે, તે પોતે પૈસાના લોભી છે, પૂજારી છે, મારે કવિ થવું જ નથી। કવિ કહે છે કે એમને કંઈ પણ વસ્તુ ભાવતી નથી, એમને પૈસા સિવાય કંઈ પણ ભાવતું નથી, એટલે કે પોતે નોટો ખાઈને ઉછળનાર જે જીવજંતુ છે, ઉદય છે, એમના જેવા એ લોકો છે। માટે કવિ લાસ્ટમાં કાવ્યમાં કહે છે કે મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તો એ બસ। એટલે લાસ્ટમાં કાવ્યમાં કવિ સરસ મજાની વાત કરે છે કે મારે ખરેખર કવિ થવું નથી, હું તો ભારે અસર કરનારી કે ભારે એટલે ખૂબ જ અસર કરનારી, મોટી અસર કરનારી, જ્યાં જીવજંતુને ખાત્મો કરી શકાય એવી દવા થાવ તો બસ, કે હું સંગ્રહખોરી કરનારા કે નફાખોરી કરનારા જે લોકો છે અમીર વર્ગના એ માનવીઓમાં માનવતા જગવી શકું એવી દવા થાવ તો ઘણું છે, મારે કવિ થવું નથી। તો આવી જે આધુનિક જે આ જમાનો છે એના માણસો જે છે ભૌતિક યુગના, તો જે એ માણસની જે ભાવના મનની કેવી હોય છે અને જે ગરીબ વર્ગના લોકો જે હોય છે જ્યારે તેમને ખરેખર વસ્તુની જરૂર હોય છે ત્યારે તે એમને ઉપયોગમાં આવતી નથી, અને એવી સરસ મજાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે।
तो आ काव्य जे छे ए प्रबल गति नामनुं जे पुस्तक छे एमनुं तेमांथी लेवामां आव्युं छे। तो विद्यार्थी मित्रों हवे आपणे आवता जे समानार्थी शब्दार्थ होय छे जे तेनी विरुद्धार्थी शब्दोनी शब्द समूह माटे एक शब्द जे छे तेनी एवा आपणे चर्चा करीए। तो कि कापड़ना ताका एटले कि कापड़नुं फाड्या विनानुं लांबू एक सरखा लुगड़ानुं थान એટલે કે ટુકડા નથી પણ એક સરખું લાંબો મોટો તાકો રોલ એનો હોય વિંટો એવો મોટો કાપડનો એ તાકો કહેવાય। વાર એટલે કે ત્રણ ફૂટ જેટલું માપ, ત્રણ ફૂટ થાય એટલું માપ એને આપણે વાર કહીએ છીએ। ઔષધ તો ઓછળ દવા, સંગ્રહવું તો સંગ્રહ કરવો, જંતુનાશક તો જંતુઓનો નાશ કરતો પદાર્થ, જંતુનાશક એટલે કે જંતુઓ જે છે એને નાશ કરતો એને મારી નાખતો એવી કોઈ દવા છે પદાર્થ છે। ધાન તો ધાન્ય અનાજ। વિરુદ્ધાર્થી શબ્દો વેચવું તો ખરીદવું, અસર તો બેઅસર, ભારે તો હલકું। હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ, શણનો મોટો થેલો એટલે કોથળો, લાકડું કોરી ખાતું જંતુ ઉદય, ઉદય નામનું જે જીવજંતુ હોય છે તે પોતે લાકડું કોરીને પોતે ખાય છે એટલે કે લાકડું કોરી ખાતું જંતુ એટલે ઉદય। એના પછી છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જે છે એમના ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીએ। તો કવિને કવિ કેમ થવું નથી, ક્વેશ્ચન છે કવિને કવિ કેમ થવું નથી, તો એનો આન્સર છે કે કવિ પોતે કવિ શા માટે થવા માગતા નથી, તો કે કવિ શોષણખોરીનો નાશ કરનારી જે દવા છે જંતુનાશક તે દવા પોતે બનવા માગે છે માટે કવિને કવિ થવું નથી। કાપડના તાકા ભરી રાખનાર લોકો ક્યારે કાપડ વેચે છે, એટલે કે કાપડના તાકા ભરીને રાખનાર લોકો જે છે એ ક્યારે કાપડ વેચે છે, તો એમાં ઓપ્શન આપેલા છે એમાંથી આવે કે માણસ ફાટી જાય એટલે કે માણસ મૃત્યુ પામે ત્યારે તે પોતે વારવાર વેચે છે। ક્વેશ્ચન નંબર 3 છે માણસનું ફૂટવું શબ્દનો અહીં આપેલ શબ્દમાંથી સાચો અર્થ જણાવો, તેમાંથી એનો આન્સર આવશે કે માણસનું ફૂટવું એનો સાચો અર્થ થાય મૃત્યુ થવું। એના પછી છે નેક્સ્ટ કે સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરી છે, તો એનો આન્સર છે સંગ્રહખોરોની સરખામણી અહીં ઉદય સાથે કરવામાં કવિએ કરી છે। એના પછી છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, તો કે ક્વેશ્ચન નંબર 1 છે કવિ જંતુનાશક દવા શા માટે થવા માગે છે, એટલે કે કવિને જંતુનાશક દવા શા માટે થવું છે, તો કે કવિ એ લોકો પ્રત્યે આક્રોશ છે કે એ લોકો એટલે કે અમીર વર્ગના લોકો છે જે એમના પ્રત્યે એમને ગુસ્સો છે આક્રોશ છે તો પોતે શું કરે છે કે તેઓ અનાજ કાપડ જેવી જે જીવન જરૂરિયાત વસ્તુઓ હોય છે તેને પોતે સંગ્રહ કરી રાખે છે અને પછી તેઓ ઊંચા ભાવે ઊંચી કિંમતે વેચે છે, માટે કવિ જંતુનાશક દવા થવાનું કહે છે તેમ કરીને જે સંગ્રહખોરી કરનારા છે નફાખોરી કરનારા જે લોકો છે એમના પોતે માનવતા જગવવા ઈચ્છે છે માટે કવિને કવિ થવું નથી પરંતુ જંતુનાશક દવા થવાની કવિ ઈચ્છા રાખે છે। એ લોકો ધાન્યને ક્યારે વેચે છે, કે પોતે ધાન્ય એટલે કે અનાજને ક્યારે વેચે છે, તો કે જ્યારે ગરીબ વર્ગના જે લોકો છે એ ભૂખ્યા જ્યારે સડી જાય છે એટલે કે ભૂખ્યો માણસ સડી જાય કે ભૂખને લીધે પોતે મૃત્યુ પામે છે બેહાલ થઈ જાય છે ત્યારે સંગ્રહખોરો કરનારા જે અમીર વર્ગના લોકો છે તે અનાજ વેચવા કાઢે છે। તો એના પછી એવા પણ ઘણા 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે એ લોકો શબ્દ પ્રયોગ કવિએ કોના માટે
कर्यो छे? तो एनो आंसर छे के ए लोको शब्द प्रयोग कविए अमीर वर्गना जे संग्राहखोरी करनारा के नफाखोरी करनारा अमीर वर्गना जे लोको छे तेमना माटे कर्यो छे। अने माणस शब्द प्रयोग कविए कोना माटे करे छे? तो के माणस शब्द प्रयोग कविए कंगाल दरिद्र अने शोषित वर्ग माटे कर्यो छे। ए लोको शब्द कविए अमीर वर्गना जे संग्राहखोरी करनारा लोको छे एमना माटे कर्यो छे। अने माणस शब्द कोना माटे प्रयोज्यो छे? तो के माणस शब्द जे गरीब छे, कंगाल छे, दरिद्र छे, शोषित वर्गना जे लोको छे एमना माटे प्रयोज्यो छे। एना पछी छे संग्राहखोरो कापड क्यारे वेचे छे? એટલે કે સંગ્રાહખોરી કરનારા જે લોકો છે એ કાપડ ક્યારે વેચવા કાઢે છે? તો એનો આન્સર છે કે જ્યારે માણસ ઉઘાડો ફાટી જાય છે, એટલે કે ગરીબ માણસ છે જે ઠંડીમાં ઠૂંઠવાઈને ઠંડીથી ઠરીને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સંગ્રાહખોરો કરનારા જે લોકો હોય છે પોતે કાપડ વેચવા કાઢે છે। એના પછી છે કે કવિએ એ લોકોને કોની સાથે સરખાવ્યા છે, શા માટે? તો કવિએ એ લોકો જે છે એટલે કે અમીર વર્ગના જે લોકો છે એમને નોટો ખાઈને ઉછળતી જે ઉધઈ છે એની સાથે સરખાવ્યા છે કે લોકો ઉધઈ જેવા જે છે, તેઓ જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ હોય છે તેનો પોતે સંગ્રહ કરે છે અને સંગ્રહ કરી અને જે પછી ગરીબ લોકોને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે પોતે ઊંચા કિંમતે ઊંચા ભાવે વેચવા કાઢે છે। અને આ રીતે તેઓ સામાન્ય માણસનું જે ગરીબ માણસ હોય છે તેમનું શોષણ કરે છે, તેમને નોટો જ ભાવે છે। એટલે તેમને અમીર વર્ગના લોકોને કવિએ નોટો ખાઈને ઉછળનાર ઉદય સાથે સરખાવ્યા છે। એના પછી છે વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત ઉત્તર જે હોય છે સવિસ્તાર વાક્યમાં ઉત્તર લખો, લોંગ આન્સર। તેમાં ક્વેશ્ચન નંબર 1 છે સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપરનો કટાક્ષ કાવ્યના આધારે લખો। તો કાવ્યની જે સમજૂતી છે આપણે જે આજે ચર્ચા કરી છે જે ચર્ચા છે તે આ કાવ્યના સાર જે છે એ આ પ્રશ્નમાં આપણે ઉત્તરમાં લખી શકીએ। તો કે આ કાવ્યમાં કવિએ સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કર્યો છે, તેઓ પોતાના સ્વાર્થમાં પોતાના સ્વાર્થમાં પોતે માનવતા ભૂલી ગયા છે અને ગરીબ માણસ અનાજ વગર જ્યારે ભૂખે મળતો હોય છે તેને પહેરવા માટે જ્યારે કપડાની જરૂરિયાત હોય છે અને ત્યારે કપડાં હોતા નથી, પણ શોષણખોરો અનાજ અને કાપડનો સંગ્રહ કરીને તે ઊંચી કિંમતે જ્યારે ગરીબ લોકોને જરૂરિયાત હોય છે ત્યારે વેચતા હોય છે। કવિએ જે આવા સંગ્રહખોર કરનારા નફાખોરી કરનારા જે અમીર વર્ગના લોકો છે તેમને નોટો ખાઈને જે ઉછળનાર ઉધઈ જે જીવજંતુ છે એની એવા કહ્યા છે, એટલે કે ઉધઈ સાથે સરખાવ્યા છે। તેમનામાં સંવેદના લાગણી કંઈ હોતું નથી, કવિ જંતુનાશક થવા થઈને તેમનામાં પોતે આવા જે લોકો છે કે સંગ્રાહખોર કરે છે, નફાખોરી કરે છે તેવા લોકોમાં પોતે જંતુનાશક દવા થઈને કવિ પોતે એમનામાં માનવતા જગવવા ઈચ્છે છે, એટલે કે એમનામાં માનવતા જાગે એવા પ્રયાસ પોતે કવિ કરવા ઈચ્છે છે। એના પછીનો સેકન્ડ જે ક્વેશ્ચન છે એ લોકો કૃતિના ભાવને કાવ્યના આધારે વર્ણવો। તો કે એ લોકો કૃતિનો કાવ્યનું મૂલ્યાંકન છે એના આધારે કાવ્યનું શું ભાવ છે એ અહીં લખવાનું છે। તો કે એ લોકો જે કૃતિ છે આ કાવ્ય છે એમાં કવિ સંગ્રહખોર શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે। એ લોકો એટલે કે શ્રીમંત વર્ગ જે ધનવાન લોકો છે તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે, એ કોઈ પણ રીતે પોતે પૈસા કમાવા ઈચ્છે છે। ગરીબ માણસ જ્યારે અનાજ વિના ભૂખે મરી જાય છે, કપડાં વિના ઠંડીથી ઠૂંઠવાઈને જ્યારે મરી જાય છે અને દવા વિના જ્યારે દુઃખમાં પોતે પીડા ભોગવતો હોય છે, રીબાતો હોય છે, ત્યારે આવા જે લોકો હોય છે અમીર વર્ગના તે એનો ગેરલાભ ઉઠાવે છે। તેઓ અનાજ, કપડાં, દવા જે છે એ ઊંચા કિંમતે ઊંચી ભાવે વેચે છે અને કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે કે એ લોકોમાં એ સંવેદનશીલ બનીને ગરીબોના દુઃખ દર્દ દૂર કરવા જોઈએ, કે એ લોકોએ
खरेखर संवेदनशील बनी अने जे लोको छे ए गरीब माणसो जे होय छे एमना लोकोना दुःख दूर करवा जोईए, तेओની લાચારીનો લાભ ઉઠાવવો જોઈએ નહીં, એટલે કે એમની ખરેખર જે લાચારી હોય છે એમનો ક્યારે પણ એ લોકોને લાભ ઉઠાવવો જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, કવિ આ કાવ્યમાં સરસ મજાની વાત આજના જે ભૌતિકતાની પાછળ પડી ગયેલો જે માનવી છે એની સરસ મજાની વાત કરી છે અને એ લોકોમાં પોતે કવિ દવા થઈને જે છે એ માનવતા જગાવવા ઈચ્છે છે, એટલે કે જે ગરીબ લોકો છે એમને લાચારીનો ક્યારે પણ લાભ આપણે ઉઠાવવો જોઈએ નહીં અને એમના દુઃખમાં આપણે સહભાગી થવું જોઈએ, એમને મદદગાર થવું જોઈએ, એવો સંદેશ આ કાવ્યમાં કવિ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય જે છે એના સ્વાધ્યાય ક્વેશ્ચન આન્સર જે છે એ તમારે રીડ કરવાના છે અને જે નોટબુક છે એમાં તમારે સ્વાધ્યાય ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે।